હરિયાળી ક્રાંતિનો સંકલ્પ એ જ કેરા ઉત્સવની ફળશ્રુતિ. કચ્છમાં આવેલ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમો સાથે સામાજિક જવાબદારી પણ નિભાવવામાં આવે છે. તે પછી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ સંપ્રદાયો હોય કે અન્ય, ત્યારે માધાપર સુખ પર પૂજ બાદ હવે કેરામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અને સ્વામિનારાયણ મંદિર કેરા આયોજિત ત્રિદિનાત્મક 71મા વાર્ષિક પાટોત્સવ અંતર્ગત જ્ઞાન યજ્ઞની દ્વિતીય દિવસે ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી, જેમાં 5 ગજરાજ સાથેની આગમન યાત્રા યોજાઈ હતી, જેમાં શ્રીજી બાપાના ભુજ આગમનની ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેને ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ નગતિ યાત્રામાં ભાગ લેવા માટે આફ્રિકા, યુકે, અમેરિકા, અખાતી દેશો, યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી હરિભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ઉત્સવના બીજા દિવસે યોજાયેલી 5 હાથી સાથેની નગરયાત્રામાં પટેલ સમાજના વિવિધ ગામોની ભજન મંડળી, આ ઉપરાંત ઘોડેસવાર મંડળ, 2 કલાત્મક રથ અને વિદેશથી આવેલા સ્કોટિશ પાઇપ બેન્ડ પણ આ નગરયાત્રામાં સામેલ થયા હતા. કળશધારી બહેનો સહિતની વેશભૂષાઓએ નગરયાત્રામાં 4 ચાંદ લગાવ્યા હતા. સમગ્ર ત્રિદિવસીય આયોજનના મૂળ ઉદ્દેશ વિશે વાત કરતા ગુરુપ્રિય દાસજી સ્વામી તથા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વર્તમાન આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજીએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઉત્સવની ફળશ્રુતિ એટલે પર્યાવરણ બચાવવાનો સંદેશ. જે રીતે સમગ્ર દેશમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, વૃક્ષો ઘટી રહ્યા છે અને કોકરેટના જંગલો ઊભા થઈ રહ્યા છે, તેને પર્યાવરણ પર એક ગંભીર અસર છોડી છે અને જેને કારણે આજે વાતાવરણનું સંતુલન બગડ્યું છે, ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન હરિભક્તોને હરિયાળી ક્રાંતિ સર્જવા માટે અપીલ કરવામાં આવી હતી. જે રીતે મણિનગર ગાદી સંસ્થાન દ્વારા સ્મૃતિવનનું નિર્માણ કરી હજારો વૃક્ષનો ઉછેર કરવામાં આવ્યો છે, તે જ રીતે હરિભક્તોને સમગ્ર કચ્છ સહિત તેઓ જ્યાં વસવાટ કરે છે ત્યાં વધુ વૃક્ષો વાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા કચ્છની અંદર શ્રી ઘનશ્યામ મહારાજનો 71મો વાર્ષિક પાટોત્સવ અને પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે એ ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞનો બીજો દિવસ અને સવારના સેશનમાં કેરાની અંદર ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5-9 ગજરાજો ઉપર સ્વામિયણ બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ પોતે બિરાજમાન થઈ અને નગરજનોને દર્શન આપવા માટે વધાર્યા હતા. વાત કરીએ નગરયાત્રામાં, ખાસ કરીને એ સંદેશો પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ આપી રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગ જે કહેવાય છે, દિન પ્રતિદિન ગરમી વધતી જાય છે અને આથી ઘણા બધા આપણે ત્રસ્ત રહીએ છીએ અને હેરાન પરેશાન પણ બહુ થઈએ છીએ, ત્યારે એ ગ્લોબલ વોર્મિંગ એ અટકે એના માટે વૃક્ષોનું વધુ ને વધુ આપણે વાવેતર કરીએ અને બધાને સંદેશો આપીએ. કારણ કે વૃક્ષો જ્યારે એ કપાતા જશે તો ગ્લોબલ વોર્મિંગ એટલે કે જે તાપમાન છે એ પણ ખૂબ વધતું, આપણે અત્યારે આપણે એમાં એ હેરાન પરેશાન થઈએ છીએ અને વૃક્ષોનું વાવેતર કરીએ. અહીંયા નારણપુર નજીકમાં જ શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ સ્મૃતિવન આપણા જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજે પણ એ તૈયાર કર્યું છે, જેમાં ભુજ મંદિરમાં રહેતા એવા મહંત શ્રી ધર્મોત્સલદાજી સ્વામી, બીજા મહંત શ્રી સત્યપ્રકાશદાજી સ્વામી, સાથી સંતો સાથે મળી અને ઘણા બધા વૃક્ષોનું વાવેતર કર્યું છે. ઘણા બધા હરિભક્તો પણ એમાં સામેલ થઈ અને વૃક્ષોનું જતન ઉછેર કરી અને સરસ મજાનું સ્મૃતિવન બનાવ્યું, જ્યાં શનિવાર અને રવિવારના દિવસે ઘણા બધા એ કચ્છના હરિભક્તો અથવા તો જે ભાવિકો છે એ પણ ત્યાં આવે છે, બેસે છે અને વૃક્ષનો છાંયડાનો એ પોતે અનુભવ પણ પોતે ટાઢક શીતળતા મેળવે છે. તો આજના પ્રસંગે આ નગરયાત્રાની અંદર પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનો એ સંદેશો છે કે પર્યાવરણનું આપણે જતન કરીએ, વૃક્ષોનું વાવેતર કરીએ અને ગ્લોબલ વોર્મિંગ જે છે એનાથી આપણે અટકીએ અને બધાને ખૂબ ખૂબ એ શિખામણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ આપી એને આપણે દરેક જણ અમલમાં મૂકીએ એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના. સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા જય સ્વામિનારાયણ.